અમદાવાદના નવરંગપુરામાંથી પોલીસે કોલ સેન્ટર ઝડપ્યું છે. પોલીસે 19 જેટલા આરોપીઓની આમાં ધરપકડ કરી છે. આરોપીઓ વિદેશમાં લોન અને અન્ય પ્રકારના ફોન કરીને છેતરપિંડી કરતા હતા, જેથી લાખો રૂપિયા તેમણે લોકો પાસેથી પડાવ્યા હોવાનું હાલ તો સામે આવ્યું છે. પોલીસે કોલ સેન્ટરમાંથી કમ્પ્યુટર સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તો કોલ સેન્ટરનો મામલો જેમાં કમ્પ્યુટર સહિતનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે, લાખો રૂપિયાનું લોકો પાસેથી પડાયા હોવાનું બહાર આવ્યું છે. અમદાવાદ નવરંગપુરામાંથી આ કોલ સેન્ટર ઝડપાયું છે. ખાસ કરીને આ મામલામાં 19 જેટલા આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે. મૌલિક ધામેજા આ વિષય પર વાતચીત કરવા માટે ફોનલાઈન પર જોડાઈ ગયા છે. જી મૌલિક, નવરંગપુરામાંથી જે કોલ સેન્ટર ઝડપાયું છે, કેવી રીતે ઝડપાયું, શું વિગતો? અનુપુર છેલ્લા ઘણા સમયથી જે કોર્પોરેટ એરિયા કહી શકાય એવો નવરંગપુરા વિસ્તારમાંથી અનેક વખત આવી રીતે ગેરકાયદેસર જે ચાલતા કોલ સેન્ટર છે તે પકડાઈ ચૂક્યા છે. તેમ છતાં અત્યારે હાલ પણ આ પ્રકારની જે પ્રવૃત્તિઓ છે, ગેરકાયદેસર પ્રવૃત્તિ કહી શકાય, તે હજી પણ યથાવત હોય તેવું ચોક્કસથી લાગી રહ્યું છે. ગઈકાલે પોલીસે આ બાબતે ચેકિંગ હાથ ધરતા 19 જેટલા જે આરોપીઓ છે તે કોલ સેન્ટરમાંથી પકડાયા હતા. જેઓ આરોપીઓને લોન આપવાનું કે અન્ય પ્રકારના જે ફોન છે તે ફોનની લાલચ આપી અને આ પ્રકારની જે છેતરપિંડી છે તે કરતા હોવાનું બહાર આવ્યું હતું અને લાખો રૂપિયા ગેરકાયદેસર કોલ સેન્ટરના નામે પડાવતા હોવાનું પણ સામે આવ્યું હતું. જે અંગે અત્યારે હાલ નવરંગપુરા પોલીસ જે છે તેને ફરિયાદ નોંધી 19 જેટલા આરોપીઓને પકડી ત્યાં વપરાતા જે મેજિક ટ્રીક અને અનેક જે સિસ્ટમો હોય તે સાથેના કોમ્પ્યુટર કબજે કરી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. જી આભાર મૌલિક, સમગ્ર માહિતી બદલ. તો નવરંગપુરામાંથી કોલ સેન્ટર ઝડપાયું, જેમાં 19 જેટલા આરોપીઓની હાલ તો ધરપકડ થઈ ચૂકી છે. ખાસ કરીને વિદેશમાં લોન અને અન્ય પ્રકારના ફોન કરીને લાખો રૂપિયા લોકો પાસેથી પડાવ્યા હોવાનો અહેવાલ છે.